न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूं छु जीतुभाई पंड्या। केंद्र सरकारे सुप्रीम कोर्ट में बीपीएल एटले के गरीबी रेखा नी व्याख्या करी छे के जे व्यक्ति रोजना 32 रूपया खर्ची सके छे ये गरीबी रेखा नी ऊपर छे। भारत सरकारे आ पहला तो आनी लिमिट 20 रूपया नक्की करेली, 20 रूपया हती ज, पण सुप्रीम कोर्टे जारे सरकारना कान पकड्या के आ शू मजाक चाली रही छे, आनी नवेसरथी विचारणा करवामां आवे, एटले भारतना प्लानिंग कमीशने कोई कमिटी नीमी, ए कमिटीना निर्णयना आधारे सुप्रीम कोर्ट ने कहेवामां आव्युं के जे रोजना 32 रूपया खर्चे छे ए पैसादार छे, ए गरीब नथी। रोजना 32 रूपया आ देशमां अत्यारे लीमडाना दातणनो भाव 2 रूपियाना 3 दातण छे। आ देशमां વડોદરા જેવા સાવ સામાન્ય નગરમાં એક સેન્ડવિચ 40 રૂપિયે, સમોસા 20 રૂપિયે, સારામાંના મોટા સમોસા, મસાલા ઢોસા 50-60 રૂપિયે, કોઈ પણ દાળ લેવા જાઓ 60-80 રૂપિયે કિલો, ઘી 200 રૂપિયાની પ્લસ, તેલ 1700 રૂપિયાથી પણ વધારે મોંઘો ડબ્બો થઈ ગયો છે। હમણાં આજે ગુજરાતમાં એસટીના ભાડા વધ્યા, એમાં 9 રૂપિયાનો ભાડાનો વધારો કરવામાં આવ્યો, મેક્સિમમ 9 રૂપિયા ભાડું વધ્યું, 11% ભાડાનો વધારો કરવામાં આવ્યો, અને સરકાર એમ કહી રહી છે કે 32 રૂપિયામાં જીવન ગુજારો થઈ શકે। 2400 કેલેરી નો ખોરાક લેવા માટે આટલા રૂપિયા પર્યાપ્ત છે। એટલે વાત એવી છે કે ગરીબે ચંપલ પહેરવાના નહીં, એણે રેનકોટ રાખવાનો નહીં, એણે સ્વેટર રાખવાનું નહીં, એણે કામળો રાખવાનો નહીં, એણે ગાદી રાખવાની નહીં, એને શેતરંજી રાખવાની નહીં, એને ચાદર રાખવાની નહીં, એને પેસ્ટ કરવાની નહીં, કદાચ મીઠું પણ ન ઘસી શકે એટલે એને દાંત ચોખ્ખા કરવાના નહીં, એને ઘરમાં પાણીની ટાંકી રાખવાની નહીં, એને ઘરમાં પાણી જ ભરવાનું નહીં, સરકારી નળ પર જઈને મોઢું ધોઈ લેવાનું નહીં લેવાનું, એને ડોલ ખરીદવાની નહીં, એને ચમચી ચમચા ખરીદવાના નહીં, એને રસોઈ રાંધવાના વાસણ ખરીદવાના નહીં, એને 2400 કેલેરી ઉર્જા મળે રોજની, એ વસ્તુઓ ખરીદવાની, પછી એને રાંધવાની પણ જરૂર નહીં। સરકારે 32 રૂપિયાનો ભાવ વધારે કર્યો છે। જો મને કમિટીમાં મૂક્યો હોત, કોઈ મિશ્રા હતા મોટે ભાગે જેમણે આ અહેવાલ આપ્યો, કોઈ અર્થશાસ્ત્રી હશે, વિદ્વાન અર્થશાસ્ત્રી હશે, 32 રૂપિયા એમણે દયા કરીને ગરીબો પર 32 રૂપિયા ભાવ મૂક્યો છે। મને જો આ કમિટીમાં મૂક્યો હોત તો હું એમ કહેત કે 2400 કેલેરી ગરમી મેળવવા માટે ગરીબે 200 ગ્રામ જુવાર ચાવવી જોઈએ, એટલે જુવાર એ લાવે અને પાણીમાં બાફીને ખાય તો એ 8 રૂપિયામાં પણ જીવન ગુજારો કરી શકે। તો 32 રૂપિયા તો 4 ગણો વધારો છે। 2400 કેલેરી ગરમી એને ઉર્જા મળી રહે એમ જ જો વાત હોય સરકારની, તો પછી મૂકેવા આંકડા કે ખાલી એને જુવાર છે એ બાફવાની, મકાઈ છે સૂકી મકાઈ એ બાફવાની ને ખાઈ જવાની, 2400 કિલો કેલેરી મળી જશે એને ઉર્જા। નાલાયકી છે સરકારની, સરેરાશ નાલાયકી છે, સરેઆમ નાલાયકી છે, મજાક છે ગરીબોની।
સરકારની મજબૂરી છે 32 રૂપિયા ભાવ રાખવાની, કારણ કે 32 રૂપિયા ભાવ રાખે છે તો પોલ ખુલ્લી પડી જાય છે. 40 કરોડ લોકો બીપીએલ ની નીચે આવે છે, જેમની આવક 32 થી નીચે છે, જો 100 રૂપિયા રાખે, રોજના 100 રૂપિયા મિનિમમ રાખે, તો દેશની 80 કરોડ આબાદી બીપીએલ માં આવી જાય, જેને સસ્તા ગેસ આપવાની, સસ્તા કેરોસીન આપવાની, સસ્તી અનાજ આપવાની સરકારની ત્રેવડ નથી, તૈયારી નથી. અનાજ સડી જાય તો પણ સુપ્રીમ કોર્ટે કીધું કે સડી રહ્યું છે, અનાજે મફત વેચી દો. તો આપણી સરકારે કીધું મફત તો નહીં જ વેચાય, એને સડવા દઈશું, એને એટલું બધું સડી જશે કે ગાય ઘોડા પણ ન ખાય તો ચાલશે, પણ અમે ગરીબોને નહીં ખાવા દઈએ. આટલી નિકમ્મી હલકટ સરકાર ગૌરવ લે છે કે અમે દુનિયાની ત્રીજી આર્થિક તાકાત છે. દુનિયાની ત્રીજી આર્થિક તાકાતમાં જો 125 કરોડમાંથી 80 કરોડ લોકો રોજ 100 રૂપિયાના કમાતા હોય તો આ ત્રીજી આર્થિક મહાસત્તા થઈને આપણે પામ્યા શું, મેળવ્યું શું? આપણે ગૌરવ લેવાનું કે અનિલ અંબાણી દુનિયાના બીજા નંબરના પૈસાદાર છે, ટાટા દુનિયાના 12મા નંબરના પૈસાદાર છે, ફલાણી ઓએનજીસી દુનિયાની 8મા નંબરની કંપની છે, અને એસબીઆઈ દુનિયાની 180 નંબરની બેંક છે. આ ગૌરવ લેવાનું કે આ બધા અબજોપતિઓ ખરબોપતિઓ દેશમાં અહીં પાસે સંપત્તિ વધતી જાય છે, વધતી જાય છે, અને માત્ર આ 100 જણા માટે, આ 100 જણા કમાય છે, એમની તિજોરીઓમાં દરેક રૂપિયો જવો જોઈએ. તમે જે કઈ રૂપિયા ખર્ચો એ બધી એમની તિજોરીમાં પહોંચવા જોઈએ અને ત્યાં ગોઠવાઈ જવા જોઈએ, એ તમારી પાસે પાછા ના આવવા જોઈએ. તમે માત્ર જીવો, તમારે માત્ર તમારું અસ્તિત્વ ટકાવી રાખવાનું. તમારે આ ટાટા બિરલાઓ અને રિલાયન્સો માટે મજૂરોની જેમ કામ કરવાનું. મને યાદ આવ્યું કે કીડીઓની વસાહત હોય છે, અને કીડીઓની વસાહતમાં એક રાણી હોય જેનું કામ માત્ર ઈંડા મૂકવાનું. બધી સમૃદ્ધિ આ રાણીની, ઈંડા મૂકવા, ઈંડા મૂકતી હોય રાણીઓની. અને લાખો કીડીઓ આ રાણી મહાસાહેબાને પોષવા માટે, એમની સમૃદ્ધિ વધારવા માટે લાખો કીડીઓ વરસાદમાં, ગરમીમાં, સરદીમાં 24 કલાક બહારથી જ્યાંથી મળે ત્યાંથી કિલો કિલો 2 કિલોમીટરો દોડી દોડીને જે કઈ ખોરાક મળે એમણે એમના રાફડામાં લઈ આવવાનો, કીડીઓના રાફડામાં. અને એશ કરે, ઐશ્વર્ય હોય તો માત્ર એ રાણીનું કે જે ઈંડા મૂકે છે. અને એ જે ઈંડા મૂકે એ બધા ઈંડામાંથી માંડ એક કે બે રાણી નીકળે, બાકી બધા જ મજૂરો નીકળે. આપણે બધા આ કીડીના રાફડાના મજૂરો છીએ. બધા કે શું કરો છો, તો કે મુંબઈ છું. શું કરો છો, તો કે બિઝનેસ છે, સ્પેરપાર્ટસ બનાવું છું, મારુતિને સ્પેરપાર્ટસ વેચું છું. ભાઈ, તું મારુતિ કંપનીનો એક મજૂર છું, તારી પાસે ફેક્ટરી છે, પણ તારી જે કઈ કમાણી છે, તું લાખોપતિ પણ થઈ ગયો, કરોડપતિ પણ થઈ ગયો, પણ તારે મારુતિ માટે જીવવાનું છે, તારે કોઈ ટાટા માટે જીવવાનું છે, કોઈ રિલાયન્સ માટે જીવી રહ્યું છે. તું રિલાયન્સમાં નોકરી કરું છું, 80,000 પગાર આપે છે, બહુ ખુશ છું. તારા બૈરી છોકરા ખુશ છે કે બહુ સુંદર નોકરી મળી ગઈ, 80,000ના પગારમાંથી 30% સરકાર વેરો કાપી લે છે, એટલે 24,000 80,000ના પગારમાંથી સરકારે લઈ લીધા. અને તું જે કઈ ખરીદું એમાં પાછો જે ટેક્સ લાગે છે, સર્વિસ ટેક્સ લાગે છે, એમાં તું બીજા 8,000 થી 10,000 રૂપિયા ચૂકવું છું. તારી પાસે 60,000 રહેશે, તે એક મકાન લીધું છે, એ મકાન પર લોન છે એસબીઆઈ ની, એની પર એસબીઆઈ વ્યાજ કમાય છે, તું એના હપ્તા ભરું છું. ભાઈ, તું એસબીઆઈ ને હપ્તા ભરતો 20 વર્ષના 30 વર્ષના હપ્તા ભરી રહ્યો છે, તને એમ થાય છે અંદરથી કે હું માલિક છું, આ મારું ઘર છે. અરે ભાઈ, તારું કશું નથી, આ તો એસબીઆઈ કમાઈ રહી છે તને લોન આપીને, એચડીએફસી કમાઈ રહી છે તને લોન આપીને. તારી કાર બીજાની ભાડે છે, કોકની એચડીએફસીમાં મુકાઈ છે, કોકની સિટી બેંકમાં મૂકેલી છે,
તારું કશું જ નથી, જે કઈ છે એ બીજા કોઈનું છે, અને તું આ બધા હપ્તા ભરી રહીશ કારના, ત્યારે એ કાર આઉટડેટેડ હશે, તું શોધતો જ હોઈશ એ કારના હપ્તા ચૂકવ્યા પછી કે હવે આ કાર સેકન્ડમાં વેચું, જે કાર તું 8 લાખમાં લઉં છું, 12 લાખમાં લઉં છું, 20 લાખમાં લઉં છું, એની રીસેલ કિંમત 2 લાખ 2.5 લાખ 3 લાખ નથી. પહેલા સમય હતો કે જેણે એક ફિયાટ લીધી, 12,000ની જ ફિયાટ આવતી હતી, 5-6 વર્ષે ફિયાટમાં નંબર લાગે, તમે નોંધાવો 6ઠ્ઠા વર્ષે ફિયાટમાંથી કાગળ આવે, પોસ્ટકાર્ડ આવે કે આ તારી ફિયાટ લાગી છે, પોસ્ટકાર્ડ આવે એટલે આખો મહોલ્લો જાણે કે આની પાસે નવી ફિયાટ આવી છે, નવું સ્કૂટર આવ્યું છે બજાજનું. પણ એ ફિયાટ, નવી ફિયાટ, તું જૂની ફિયાટ 10,000માં વેચું ને નવી ફિયાટ 12,000માં લઉં એવી પરિસ્થિતિ હતી. માંડ થોડા રૂપિયા ઉમેરું ને તું નવા ગાડીનો માલિક થઈ જતો હતો. અને ઘણી વાર એવી પરિસ્થિતિ હતી આ દેશમાં કે તમે જૂનું સ્કૂટર વેચો ને નવું સ્કૂટર ખરીદી લો, તમે માલિક હતા, ખરા અર્થમાં માલિક હતા. પણ હવે હવે તમે બીજાની વસ્તુ વાપરો છો, ખાલી વાપરનારા છો, કોકને કમાઈ આપવા માટે તમે સાધન બની ગયા છો. આપણે બધા જ ફાંકા મારીએ છીએ કે મારી આ કંપની છે, હું આમ કરું છું, હું કહું છું કે હું ન્યૂઝ પ્લસ ચેનલ ચલાવું છું. આ બધું આપણે આ દેશના 100-150 ઉદ્યોગપતિઓ અને 1,000 રાજકારણીઓની સેવામાં મુજરો કરી રહ્યા છીએ, સિવાય કશું નથી કરી રહ્યા. અને મારી નાનકડી ન્યૂઝ ચેનલ છે તો મારે મારો મુજરો નાનો છે, અને જેના મોટા ધંધા છે એ મોટા મુજરા કરી રહ્યા છે. પણ આખો દેશ આ 200 જણા કમાય, સમૃદ્ધ થાય એના માટે જીવી રહ્યા છે. સરકારની પોલિસી પણ એવી છે કે કશું પણ હવે નાના માણસથી નહીં થઈ શકે. તમે એવા જ બૂટ ચંપલ લાવી રહ્યા છો કે મોચી એને હવે રિપેર ન કરી શકે, તમારે ફેંકી દેવાના. તમે મોચીઓને જીવવા નથી દેતા, તમે પ્લાસ્ટિકના કપ લઈ આવ્યા. જ્યારે લાલુ આવ્યો બહુ મોટી મોટી વાતો કરી અને હું તો ખુશ થઈ ગયેલો. લાલુએ કીધું કે ચા હવે માટીના કપમાં આપીશું, 40 લાખ પ્રજાપતિઓને કુંભારોને કામ મળશે. કઈ ના થયું લાલુની વાત, 2-4 મોટા સ્ટેશન પર કસેકથી 2-5-25 હજાર કુંડીઓ લઈ આવ્યા, ફોટા પડાયા, અને પછી પ્રજાપતિઓને કુંભારોને માટે કોઈ ધંધો રહ્યો નહીં. એ જ પ્લાસ્ટિકના ક્લાસ ચાલી રહ્યા છે જે લાખોની સંખ્યામાં ફેક્ટરીઓમાં બને છે. દેશમાં બહુ સડકો બંધાઈ રહી છે, બહુ સડકો બંધાઈ રહી છે, આનંદ થાય છે. પણ એક 40 જણની ટીમ અને એના મશીનો દિવસમાં 3-4-5 કિલોમીટરના રસ્તા બાંધે છે. જો જૂનો જમાનો હોત, જવાહરલાલનો જમાનો હોત, ઇન્દિરાજીનો જમાનો હોત, તો આ 5 કિલોમીટરના રોડ બાંધવા માટે 40-50 હજાર માનવ દિનની રોજી મળી હોત. કોઈને મળતું નથી, એ રોડ બને છે એનો કોન્ટ્રાક્ટર જ કમાય, એના મજૂરોનું શોષણ થાય, એના જે મજૂરો છે 40 મજૂરો જે આ રોજનો 2-3 કિલોમીટરનો રોડ પર ડામરિંગ કરતા જાય છે, આગળ વધતા જાય છે, બસ એ 40 જણને રોજી મળે, અને બધા જ રૂપિયા કોન્ટ્રાક્ટરના ગજવામાં જાય. પહેલા આ નહોતું, આ દેશમાં આવું શોષણ નહોતું. પહેલા મજૂરી હતી, કામ હતું, હવે કોઈ કામ નહીં કરવાનું, બધું તૈયાર, મિસ્ત્રીઓ નવરા પરે છે. મારે ત્યાં જેમણે એક બહુ સુંદર ફર્નિચર બનાવેલું, એ ભાઈ દિવાળીના સામે મારી ઘેર આવેલા, જીતુભાઈ કઈ કામ હોય તો કહો, મને કામ નથી, કારણ કે બધું તૈયાર રાખી દેવાનું. હવે દુનિયાના કોક બીજા છેડે બનેલું ફર્નિચર ભારતમાં સ્ટીમરમાં લઈ આવવાનું, અહીં એને સ્ક્રૂ ચડાવવાના અને મોટા મોટા મોલોમાં, મોટી મોટી દુકાનોમાં વેચવાનું. મિસ્ત્રીઓ નવરા થઈ જવાના, આપઘાત કરી લેવાનો, મિસ્ત્રીઓએ, સુથારોએ, કડિયાઓએ. મકાનો તૈયાર આવશે, હવે એક પર એક બ્લોક ગોઠવી દેવાનો, કોઈ કડિયાની જરૂર નહીં, કોઈ મજૂરની જરૂર નહીં. તમે મારી નાખો ને ભાઈ, શૂટ કરી દો, લશ્કરને કામ સોંપી દો કે આ ગરીબોને પકડી પકડીને હિટલરની જેમ કેમ્પમાં લઈ જાય, એમને ગોળીઓ મારી દો, એની ચરબીમાંથી સાબુ બનાવવાનું કામ ટાટાને સોંપી દો. કે અમે ગરીબોને મારી નાખીએ, એની ચરબી ક્યાં નાખીશું, તો ટાટાને કે રિલાયન્સને કામ સોંપી દો. કદાચ ટાટા તો આવું ગંદું કામ નહીં કરે, હજુ દિલથી સારા છે ટાટાઓ, પણ રિલાયન્સ ચોક્કસ કહેશે કે આ જે ચરબી છે માણસની,
એમાં આટલી જ ઘનતા હોય છે, પશુની ચરબીની ઘનતા કરતા ઓછી ઘનતા હોય છે, એટલે સારા સાબુ નહીં બને, એમાં વધારે ચરબીની જરૂર પડશે, માટે હું આટલો બધો ભાવ નહીં આપું, અમને મારી નાખો, આ 32 રૂપિયામાં જીવાડો છો. અરે સાલા, ભિખારીઓને આનાથી વધારે રૂપિયા મળે છે. જે માણસ સ્વમાનથી જીવવા માંગે છે એને 1,000, 2,000, 2,500 પગારમાં નોકરી કરવી પડે છે, મુંબઈની ઝૂંપડપટ્ટીઓમાં રહેવું પડે છે. મુંબઈની ઝૂંપડપટ્ટીઓમાં અત્યારે એ પરિસ્થિતિ છે કે 40,000 અને 50,000 ના પગાર તારો રહેવું પડે. આ બધું તમારા પાપે થયું છે, હવે અમને મારી નાખો. જે ગરીબો છે, જેને જીવવાનો હક નથી, એમ જાહેર કરી દો, બંધારણમાં સુધારો કરી નાખો કે ગરીબો ભલે મરી જતા પણ અમીરોને અમીર થવા દો. આખા દેશના પૈસા 200-300 જણાની તિજોરીઓમાં ભેગા થાય છે. અને એક શેર છે, તમને એમ લાગે છે કે ભાઈ વડોદરા શહેરમાં ભાઈ દલસુખભાઈ પૈસા વાળા છે, ફલાણા બિલ્ડર પૈસા વાળા છે, ફલાણા બિલ્ડર પૈસા વાળા છે, પણ એ બધા પણ આ મોટા જે જાયન્ટો છે એમની જ સેવા કરી રહ્યા છે. દલસુખભાઈ 500, 5,000, 50,000 થેલી સિમેન્ટ વાપરે તો એ 50,000 થેલી સિમેન્ટ એસીસી માંથી આવે છે, અને એ એસીસી ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપનીમાંની એક છે. એ જે કઈ વાપરે છે, કલર એશિયન પેન્ટ વાળાના માટે વાપરે છે. જે દલસુખભાઈ કે બીજા બિલ્ડરો રૂપિયા લે છે એમાં એમને 5-15% મળે છે, બાકીની બધી કમાણી મોટી મોટી કંપનીઓમાં જતી રહે છે. કશું નાનું નહીં ચાલે. હવે વડોદરામાં સરૈયાઓ હતા જે દવાઓ વેચીને આપતા હતા, હવે બધું રામદેવજીથી માંડીને નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ તમને પ્લાસ્ટિકના પેલા એની અંદર ગોળીઓ ફિટ કરીને આપી દે છે. તમારે ત્રિફળા પણ હવે તાજું નહીં લેવાનું, 6 મહિના પહેલા બનેલું લેવાનું. આઈસ્ક્રીમની લારીઓનું સત્યનાશ કાઢી નાખ્યું. 1 વર્ષ પહેલા બનેલો આઈસ્ક્રીમ, 1 વર્ષ, 6 મહિના, 1 વર્ષ પહેલા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખેલો આઈસ્ક્રીમ આપણે ઓંસે ઓંસે ખાઈએ છીએ, પણ અહીંના લોકોને નહીં કમાવા દેવાનું. અમારો નાનો નાના હતા ત્યારે સત્યનારાયણનો આઈસ્ક્રીમ ખાવા જતા જુબેલી બાગ પાસે, અને ખુશ ખુશ થઈ જતા. એક સમ્રાટનો આઈસ્ક્રીમ હતો, આહા, લાઈનો લાગે 2-3 માળની સમ્રાટની હોટલ, અને લોકો લાઈનોમાં ખાવા જાય, હજુ જતા હશે, પણ હવે સમ્રાટનો આઈસ્ક્રીમ આઉટડેટેડ કરી દીધો. હવે હ્યુમર જોઈએ, હવે મોટી કંપનીઓના મોટી ડેરીઓના આઈસ્ક્રીમ જોઈએ. એટલે જે કઈ છે એ કશું નાના પાયે નહીં, ગરીબો પાસે નહીં, તમારો કોઈ ઉદ્યોગ નહીં, તમારે મોટા પૈસાદારોના નોકર થઈ જવાનું. અત્યારે વડોદરામાં જે દુકાનો ચાલે છે અનાજ કરિયાણાની, મોટી મોટી જે દુકાનો કહેવાય છે સ્થાનિક લોકોની, એ સ્થાનિક વેપારીઓ 5-15 વર્ષ પછી મોટા મોલમાં, વોલમાર્ટના, હવે કઈક નવી અમેરિકાની કંપની આવવાની છે, વોલમાર્ટ ખાલી અનાજ કરિયાણું વેચે છે અને દુનિયાની સૌથી પૈસાદાર કંપની છે. તો આ વડોદરાના જે મોટા મોટા વેપારીઓ ગણીએ છે એમણે વોલમાર્ટમાં મેનેજરો થઈને નોકરી કરવી પડશે, એ અહીં નહીં વેચી શકે. વોલમાર્ટ વાળો એ ભાવે વસ્તુઓના ઢગલા કરશે જે ભાવે આ લોકોની ખરીદી નથી. આ બધાને મિટાઈ દેવામાં આવશે, ખલાસ કરી નાખશે વેપાર ધંધા તમારા, અને પછી વોલમાર્ટ વાળા દુનિયાના સૌથી મોંઘા ભાવે તમને વસ્તુઓ પધરાવશે. પણ આખો દેશ બરબાદ કરીને મને સમજાતું નથી કે આ 5,000 માણસ માટે આખો દેશ બરબાદ થઈ રહ્યો છે. 5,000 માણસોની સમૃદ્ધિ વધતી જાય એ માટે દેશના 125 કરોડ લોકો ગધેડાની જેમ કામે લાગ્યા છે. હું તો 100 કરોડ 200 કરોડના આસામીને પણ, કોઈ આસામી નથી ગણતો, એ પણ 200-500 કરોડનો આસામી પણ, આગલા 500 કરોડ 500 લોકો છે, 1,000 લોકો છે એના એ વાણેતર જ છે, એમના એ ગોઠિયા છે, પોઠિયા છે, એમની કોઈ મોટી હેસિયત નથી. એ જે કંઈ કરી રહ્યા છે એની પણ કમાણી આ મોટી કંપનીઓમાં જઈ રહી છે. નાના લોકોને જીવવા નહીં દેવાનું. જે કંઈ થશે હવે બધું મોટા પાયે, મોટા નામે, મોટા લોકો માટે થશે. તમારે 32 રૂપિયામાં જીવવાનું.
હું તો વડાપ્રધાનને કહું છું કે પી ચિદમ્બરમ સાહેબ જે એક એક કેસમાં વકીલાત કરવાના કરોડ કરોડ રૂપિયા લેતા હતા, ખરેખર તો ચિદમ્બરમ સાહેબને આપણે માફ કરવા જોઈએ. 2G સ્પેક્ટ્રમમાં એમણે સહી કરી દીધી, હા પાડી દીધી, થવા દીધું, કદાચ રૂપિયા બી લઈ લીધા હોય. હવે જે માણસ કરોડો રૂપિયાની ફી લઈને, રોજના કરોડો રૂપિયા ફી લેતો હતો, હવે દેશ માટે છેલ્લા 10 વર્ષથી એ બિચારો મહિને 1 લાખ રૂપિયાના પગારમાં સંતોષ માને છે. તો મારું કેવું એ છે કે ભાઈ પી ચિદમ્બરમજી, તમે એક કામ કરો, તમે પોતે 32 રૂપિયામાં એક દિવસ જીવી બતાડો. તમારા કપડાની ઇસ્ત્રી, તમારા કપડા ધોવાનો ખર્ચો 32 રૂપિયાથી વધારે છે, અને તમે અમને કહો છો કે 32 રૂપિયામાં જીવો. ગામડાઓમાં ખેડૂતોની દશા આજે પણ એવી જ છે જે વર્ષો પહેલા હતી. એક નાનકડો પ્રસંગ કેવો છે, મારા મિત્રો સાથે હું એક ઉમરાવ નર્મદા કિનારે એક મારા મિત્રનું ગામ હતું અને ત્યાં ગયેલો. પછી મજા એ થઈ કે અમારે બીજે દિવસે વડોદરા કામ હતું, પાછા આવવું હતું. આ બધાએ મને અંધારામાં રાખ્યો કે ત્યાંથી ઉમરવા ગામ, મારા મિત્રનું, દેસાઈ મારો મિત્ર, ઉમરવા ગામ નર્મદા કિનારે. તો મને લઈ ગયા કે ચલો ચલો જવું જ છે, જવાનું જ છે, અને બીજે દાડે પાછા આવતા રહેવાના છે. એમણે પ્લાન બનાવેલો કે ઉમરવાથી બી કંઈક બીજા ગામે જવું. હવે મને બીજે દિવસે કામ હતું. હવે જતી વખતે મેં 7-8 મિત્રો હતા, મેં ટિકિટ કઢાવી કે ચાલો હું પૈસા આપું છું. એટલે મારા બધા જ પૈસા મેં આપીને ટિકિટ કઢાવી દીધી, અને એ લોકો સવારે મને ઊંઘતો મૂકીને કંઈક બીજે જતા રહ્યા. મારે વડોદરા પાછું આવવું હતું, એટલે મેં કહ્યું કે ભાઈ મને પાછો જવા જેટલા પૈસા આપો. હા, હું 74ની વાત કરું છું, 75ની વાત કરું છું. મેં તું મને પાછો જવા જેટલા પૈસા આપો. એટલું મોટું ઘર, એટલી મોટી જમીન, એટલી બધી ખેતી, 20 રૂપિયા ભેગા કરતા એ ગામમાં નાકે દમ આવી ગયો. 20 રૂપિયા ભેગા ના થઈ શકે કે મને કે અનાજ છે, બધું છે, બીજું બધું છે, રોકડા રૂપિયા નથી. અને આ જ વર્વી વાસ્તવિકતા આજે છે, જે મોટા ખેતરો વાળા છે, ખેતી વાળા છે, તમે એમને જઈને પૂછો કે લગ્ન લો છો તો પહેલા 10 લાખ રૂપિયા વ્યાજે લેવા પડે છે, પછી ધામધૂમથી લગ્ન થાય છે, વાહ વાહ થાય છે, લાગે છે કે મોટો છે, પણ ખાલી થઈ ગયો છે. ગુજરાતનો ખેડૂત પણ કંગાળ છે, તો પછી બાકી બિહાર ને ઓરિસ્સાના ખેડૂતોની તો ક્યાં વાત કરવી. જે ગામમાં 20, 25, 50, 100 રૂપિયા ભેગા કરતા સવારથી સાંજ પડે એવા ગામો છે, આ તો એક માણસની 32 રૂપિયાની આવક કે છે. મેં તો હું કહું છું એવા ગામ છે કે આખા ગામમાં ભેગા થઈને તમે કહો કે મને 200 રૂપિયા આપો, તો આખા ગામવાળા એમ કેવું પડે કે અમારે બીજે ગામથી મંગાવવા પડશે. અને આ નિતાંત ગરીબીમાં આપણે જીવીએ છીએ, અને નેતાઓ, ઉદ્યોગપતિઓ ને થોડા લાખ લોકો કે થોડા હજાર લોકો તાગડ ધિંધા કરી રહ્યા છે, આપણને મારીને એ જીવી રહ્યા છે. ક્યાં સુધી? ઇન્દિરાજીએ સમાજવાદની વાતો બહુ કરી, પણ એમના રાજમાં પણ ઉદ્યોગપતિઓ વધ્યા. પણ મને કહેવા દો કે ઇન્દિરાજીએ આ ઉદ્યોગપતિઓને એક મર્યાદામાં રાખ્યા હતા. ગરીબી અને પૈસાદારો વચ્ચેનું અંતર આટલું બધું નહોતું વધી ગયું. આ તો ઉદારીકરણના નામે આપણા કપડા સુધાનું ઉતારી લેવાની યોજના છે. આપણા શરીરની ચરબી, આપણી આંખો, કદાચ એવું બનશે થોડા વખત પછી કે ભારત દુનિયામાં સૌથી વધારે આંખો આયાત કરે છે. કેમ? તો કે કાયદો કર્યો છે બધાની આંખો કાઢી લેવી, પૈસાદારો સિવાય. જેણે આંખો ન કાઢવા દેવી હોય મૃતદેહમાંથી, એણે 1 કરોડ રૂપિયા આપવાના. એટલે કરોડપતિઓની આંખો નહીં કાઢવાની, બાકી બધાની આંખો કાઢીને પણ ભારત વેચશે. આપણી સરકાર આવી પણ કોઈ સ્કીમ લાવશે, તમને મારી નાખવા બેઠી છે સરકાર. અને આપણે બધા કેટલા બધા હોશિયાર છીએ, એક ચૂંટણીમાં ભાજપને બેસાડીએ છે, બીજી ચૂંટણીમાં કોંગ્રેસને બેસાડીએ છે. કોંગ્રેસને બેસાડીએ છે ત્યારે કોંગ્રેસ વિચારે છે કે આનું શર્ટ કાઢી લઉં ને એને નાગો કરું, અને જ્યારે કોંગ્રેસથી થાકી જાય છે કે આણે શર્ટ કાઢી લીધું, અને આપણે પછી કંટાળીને ભાજપને બેસાડીએ છે તો એ ફિરાકમાં છે કે આનું પેન્ટ કાઢી લો. અને કોમ્યુનિસ્ટો અને બીજા નાના પક્ષો સત્તા પર આવતા નથી, એમણે આપણી ચડ્ડી પણ કાઢી લેવી છે, આપણી બન્યાન પણ કાઢી લેવી છે. તો આ રાજકારણીઓથી, બિલકુલ ઠગ પિંડારા જેવા રાજકારણીઓથી ભગવાન આ દેશને બચાવે. અને હું નથી માનતો
કે હવે આ દેશમાં ક્રાંતિ કઈ બહુ દૂર રહી હોય, કોઈના પણ નામે ક્રાંતિ થશે તોફાનો થઈ જશે, કારણ કે કોઈ રીતે કઈ બાજુથી આપણને લૂંટવા એનો કારસો જ ચાલતો હોય છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ વધ્યા, ભાજપે દેશભરમાં તોફાન કર્યા, ગુજરાતમાં પણ દેખાવો કર્યા. હવે એમની સરકાર આજે એસટીના ભાડા વધારી રહી છે. બહાનું છે કે કેન્દ્ર સરકારે ડીઝલના ભાવ વધાર્યા. અરે ભાઈ, કેન્દ્ર સરકારે ડીઝલના ભાવ વધાર્યા, એ ડીઝલના 65 રૂપિયા 60 રૂપિયામાં તમારો 30 રૂપિયાનો વેરો છે, એમાં 10 રૂપિયા ઓછા કરી અમને રાહત આપો. પણ નહીં, આ તો બહાદુરીની વાત છે. કદાચ ખાનગીમાં સોનિયાજી ને અડવાણીજી વાત કરતા હશે કે જો અમે ચડ્ડી ઉતારી લેવાના હતા, પણ અમને દયા આવી, અમે પેન્ટ તમારા માટે રહેવા દીધું છે, અમે શર્ટ ઉતારીને સંતોષ માન્યો છે, તમારો વારો આવે તો પેન્ટ ઉતારી લેજો. આ ગરીબોના તો લૂંટાઈ રહ્યા છે, ભીસાઈ રહ્યા છે, શું કરવું એ સમજ નથી પડતી, મૂંઝાઈ રહ્યા છે. કોઈ માર્ગદર્શક નથી, કોઈ સાચો નેતા નથી, બધા જ રાજકીય પક્ષો બિલકુલ છેલ્લી કક્ષાના ખાટકીઓ જેવા છે, જે કોઈની પર દયા ન લાવે. આ શબ્દ પણ કદાચ ખોટો હશે, ખાટકીઓ પણ કદાચ કોઈની હત્યા કરતા પહેલા એની માફી માંગતા હશે કે માફ કરજો, મારે મારા ધંધા માટે તમને મારવા પડે છે. આ તો બિલકુલ પ્રોફેશનલ માણસો છે, કિલરો છે, અને આપણું લોહી, આપણી ચરબી, આપણી આંખો, આપણું શરીર પણ એમના માટે ઉદ્યોગ અને ધંધો છે. આપણને વેચીને ગુલામોની આયાત થશે કદાચ ભારતમાંથી, કે બહુ દેશમાં વસ્તી વધી ગઈ છે, ચાલો 10,000 50,000 કોટા નક્કી કરો અને આ દેશમાંથી માણસો પકડીને પણ તમે યુરોપ વેચી શકશો. બહુ ખરાબ હાલત છે, બહુ દિલ દુખી જાય છે. ક્યાં જશે આ 32 રૂપિયાની વાત? લોકોને પણ થાકવી નાખી છે. લોકોના ફોન આવે છે કે જીતુભાઈ, કબૂલીએ છે કે આપણી આવક ઘણી બધી મોટી છે, પણ આ મજાક છે? શું છે આ? શું ચાલી રહ્યું છે દેશમાં? 32 રૂપિયા કરતા વધારે કમાઈએ ગરીબ નથી. આપણે બધા ગરીબ ભિખારી છીએ અને સાથે સાથે મૂર્ખ પણ છીએ, કે આ બંને પક્ષોને વારા ફરતી જીતાડીને આપણે સંતોષ માનીએ છીએ, ગમે એને સજા કરે. બે જણા રાહ જોઈને બેઠા છે કે તને ઉઠાડશે તો મને બેસાડશે, મને ઉઠાડશે તો તને બેસાડશે. આપણે પીસાવાનું છે, લૂંટાવાનું છે, અને બધા જ આપણે બધા જ બીપીએલની નીચે જ છીએ. ગમે તે પૈસા કમાતા હોય, આપણે આ દેશમાં ગરીબ અને ભિખારી છે, એ આપણે સ્વીકારી લેવાનું છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.